जय हिंद विद्यार्थी मित्रों, जय भारत। बधाईने जे वीडियो जोई रह्या छे बधाईने जय हिंद जय भारत। तो आज धोरण 12 नी अंदर सब्जेक्ट आपणो छे इंग्लिश छे, अने आपणे आज एक नवुं ज फंक्शन जोवाना छे। अने ई फंक्शन आपणने ब्रेकेटमां पूछे छे, फिलिंग द डायलॉगमां पण पूछे છે, અને સાથે જો હવે એ પૂછી શકે તો આપણે વાક્ય જે આપણી રીતે બનાવવાના છે એમાં પૂછી શકે। 11 આર્ટ્સ અને કોમર્સના ભાઈઓ બહેનો છે એની માટે આ ફંક્શન મહત્ત્વનું છે, અને સાથે સાયન્સવાળા ભાઈઓ બહેનો છે એને તો ઓપ્શન માટે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે ઓપ્શનમાં આમાં ઘણું બધું નીકળી શકે છે। હવે આની અંદર આપણે એ શીખવાનું છે મિત્રો કે આપણને જો નામ યોગ્ય અવયવ આવડતા હોય, એને ઇંગ્લિશમાં કહેશું પ્રેપોઝિશન, આવડતા હોય તો આપણને આવડે। પણ હવે આપણે શીખવા જશું તો આ લાંબુ થઈ જાય, સાથે જે અગત્યના છે એ જ આપણે શીખીએ, તો જે આપણને પૂછાય જ છે અને એ જ અગત્યના છે એ જ લેવા છે, બાકી બીજા અડવા જ નથી આપણે। અને આપણને ખબર છે એ જ પૂછે છે, કોઈ પણ તમે પેપર જોઈ શકો છો એ જ પ્રેપોઝિશનમાં પૂછે છે, બાકી એક પણ પ્રેપોઝિશન બહારનું આવતું નથી। આ ફંક્શનમાં આજે આપણે એ જોવાના છે કે આપણે સમય નિર્ધારિત, કોઈ કામ હોય છે, કોઈ વ્યક્તિનું ઓફિસે જવું છે, એ સમય નિર્ધારિત આ ફંક્શનમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે। આજે ખૂબ જ ઇઝી છે, આપણે છેલ્લા 2 કે 3 ફંક્શન આપણે જોઈએ ખૂબ જ ઇઝી જોઈએ છે, આ પણ ઇઝી છે, પણ આપણા માટે ઇઝી ક્યારે છે, જ્યારે આપણે પ્રેપોઝિશનનું કંઈક મહત્ત્વ સમજાય છે। પ્રેપોઝિશન છે ને એ ઘણી 70-80% પ્રેપોઝિશન છે એ આપણને શું દર્શાવે છે, સમય દર્શાવે છે, એક સમય નક્કી કરે છે, સમજાય, એ પણ આપણે જોવાનું છે। બીજું જે કંઈ પણ તમે વિડીયો જોવો છો, ફંક્શન આપણે 9-10 ફંક્શન પૂરા કર્યા છે, આઈ થિંક 9-10 પૂરા કર્યા છે, અને આપણું કદાચ 11મું છે, પણ આપણે યાદ રાખવાનું મિત્રો પૂરા તો કરી નાખીએ છીએ, પણ આપણને એ આવડવા જોઈએ, કારણ કે જે મેન હતા એ આપણે બધા લીધા છે અહીંયા, અને સૌથી જે આપણે પૂછવાની 100% સંભાવના જ છે, સંભાવતા હું તો નહીં પણ પૂછાશે જ તે, એ જ આપણે લીધા છે, બીજા આઈડિયા જ નથી આપણે। શું કામ કે આપણને ખબર 19-21 ફંક્શનો છે એ બધા કરવા બેસ્યું તો ઓલું બધું પીડ્યું રહેશે, પણ આપણી પાસે સમય રહેતો જશે એમાં આપણે ફંક્શન છે એ પૂરા કરતા જશું। બીજું તમને જે ફંક્શનના વિડીયો આવે છે એ વિડીયો ફંક્શનમાં તમે વ્યવસ્થિત જોવો, સાથે તમે મિત્રો 2-3 ખાલી વાક્યોનું તમે છે ને પ્રેક્ટિસ કરી નાખો પોતાના વાક્યોનું, તો તમને આ બધા ફંક્શન આવડી શકે છે। હું ચોખ્ખો કહી દઉં છું કે શિક્ષક હું છું, પણ સાથે મારે પ્રેક્ટિસ કરવી પડે ત્યારે હું વ્યવસ્થિત સમજાવી શકું, પણ પ્રેક્ટિસ કરીશું તો હું કંઈક મોઢે અહીંયા ભણાવી શકીશ। આપણે મોઢે લખવાનું છે, આપણે ભણાવવાનું તો નથી તમારે લોકોએ, પણ તમારે મોઢે લખવાનું છે, પણ એ લખવા માટે સૌથી પહેલાં આપણે મેં કીધું છે તમે ટેન્સની પ્રેક્ટિસ કરો, જો તમે ટેન્સની પ્રેક્ટિસ નહીં કરો તો તમને આ કાંઈ નહીં આવડે। એટલે મિત્રો યાદ રાખજો, ફરી વખત હું કહું છું, કેટલી વખત મેં વિડીયોમાં કીધું કે તમે ટેન્સની પ્રેક્ટિસ કર્યા કરો, કારણ કે ટેન્સની પ્રેક્ટિસ જ એવી છે એ આપણને ઇંગ્લિશ તરફ આગળ લઈ જાય છે, સમજણ, આ બોલી બોલીને તો થોડીક પ્રોબ્લેમ થાય છે, તમે સમજી શકો છો એ બાબતે, કંઈ વાંધો નહીં, ગળું છે, બરાબર છે। ચાલ આજે આપણે તારીખ છે 12 ડિસેમ્બર 2020 છે, 12મું ધોરણ આપણો વિષય કયો છે, તો કે કયો છે ઇંગ્લિશ અંગ્રેજી ફંક્શન। હવે આજનું આપણે ફંક્શન લેવાનું છે આ જશે નહીં, કારણ કે આ બોર્ડમાં આઈ થિંક ઓલું થઈ ગયું છે, બરાબર, એની કંઈ તમે આનું ટેન્શન લેતા નહીં, અડધાને તો આવવાનું પણ ટેન્શન હોય એનું ટેન્શન લેવાનું નથી। ચાલો આપણે આજનો સમય ફંક્શન લેશું, તો કે સ્પેસિફાઈંગ ટાઈમ, સ્પેસિફાઈ કંઈક આપો, સમયને લગતું કંઈક એવું વાક્ય બનાવો તમે, સ્પેસિફાઈ ટાઈમ સમય, બધાનો ટાઈમ સારો હોય, અમુકનો ટાઈમ છે ખરાબ હોય છે, આપણને ખબર છે, આપણે એમ કહીએ ને કે અમારો તો સમય આ હમણાં ખરાબ ચાલે છે, ના, સમય કોઈથી ખરાબ ચાલતો નથી, સમય એની રીતે જ ચાલે છે, પણ આપણા કર્મને આધારે સમય નક્કી કરે છે કે તમારો સમય કેવો હશે, જો આપણો કર્મ અને આપણા વિચારો છે એકદમ પરફેક્ટ હોય, આપણું કર્મ અને આપણા વિચારો એકદમ પરફેક્ટ હોય તો સમય તો આપણી સાથે જ ચાલવાનો છે, બરાબર છે, તો આપણી પ્રમાણે ચાલીએ, આવું પણ શીખવા મળ્યું આપણને। એઝ અ શિક્ષક તરીકે હું તમને ઇતર પ્રવૃત્તિ પણ શીખવાડી શકું છું, કારણ કે શિક્ષક તરીકે મારે બધું વસ્તુમાં તમને બધું નોલેજ દેવું પડે, બહારનું અંદરનું, પણ આપણે યાદ રાખવાનું આપણે કોની ઉપર રહેવાનું છે, આપણે પોઝિટિવિટી ઉપર રહેવાનું છે, અને સારા વિચારો અને સારા કર્મો ઉપર રહેવાનું
છે. ઓકે, તમે લોકો તો સમજી શકો છો આપણે એ કથા માંડી નથી, પણ થોડુંક આપણે શીખી શકીએ છીએ એ બાબતે. ઓકે, આપણું ફંક્શન છે સ્પેસિફાઈ ટાઈમ, સમયને આપણે સમયનો ઉલ્લેખ કરવાનો છે. વાક્ય આવે તેમાં સમયને આપણે ઉલ્લેખ કરતા આપણે ફાવે છે. સાવ હું એમ કહું ને સાવ સરળ અને સાદું કહી શકું આને. સાવ એટલે સાવ આમ કહીને તો આપણે થોડુંક સામો હોય છે તમને, આ તો મને આવડે તો આપણા શું લઈ મેળવી શકીએ, આપણા આપણું ફોકસ અહીંયા રાખવાનું છે મિત્રો. શેમાં? તો આ આપણું ફોકસ છે, એક માર્ક. આ એક માર્ક આપણા માટે ખૂબ જ મહત્ત્વનું રહેશે, બરાબર. ચાલો, તમે લોકો બધું સમજી શકો છો. હવે સ્પેસિફિક ટાઈમ માટે આપણે સૌથી પહેલાં પ્રેપોઝિશનમાં, આ પ્રેપોઝિશનમાં આપણે શું યાદ રાખવું, કયા કયા તો મહત્ત્વના હું લખું છું અહીંયા એક નંબર કરીને, તો કે ઓન, ઓન એટલે ઉપર. પણ ઓન છે આપણે ક્યારે દર્શાવવાનું, તો કે સમય સાથે. તો કે સમય સાથે ક્યારે, તો કે માનો કે એમ કહી શકીએ ઉદાહરણ તરીકે ઓન ટાઈમ, ઓન 5th June, ઓન 5th June વગેરે, આ સમય સાથે દર્શાવી શકે છે. પછી બીજું ઇન, ઇન એટલે માં અંદર થાય. પણ આપણે શું શીખીએ છીએ, સ્પેસિફાઇંગ ટાઈમ શીખીએ છીએ, તો શું આવશે સમય સાથે આપણે દર્શાવવાનું છે તો શું, ઇન ટાઈમ, પછી ઇન 1990 વગેરે, આ બાબતે આપણે કહી શકીએ છીએ. આપણે હમણાં વાક્ય જોઈએ, બરાબર. ઇન પછી ઓન, ઇન પછી એટ, એટ શું દર્શાવે, સ્થળ પણ દર્શાવે અને સમય. પણ આપણે સમય શીખીએ છીએ તો આપણે સમયમાં એટ લેશું, તો સમય સાથે, તો કે એટ 10 o'clock વગેરે, 8:11 o'clock એવી રીતે, બરાબર છે. આ ત્રણ મેન છે, એન સોરી ઓન, ઇન, એટ, આ ત્રણ છે આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. આપણે કહી શકીએ જો ઓન છે એનો સમય ઉપર જાય, ઉપર એનો અર્થ આમ ઉપર જાય, તો આપણે શીખીએ છીએ સ્પેસિફિક ટાઈમ, બરાબર. તો એમાં આપણે આનો ઉપયોગ કરીશું. ઇન છે કોઈ વસ્તુની અંદર દર્શાવે છે, પણ આપણે શીખીએ છીએ સ્પેસિફિક ટાઈમ એટ કીધું, બરાબર. સ્થળ અને સમય, જો સ્પેસિફાઇંગ પ્લેસ પૂછાય તો એટનો ઉપયોગ કરી શકીએ આપણે. સ્પેસિફાઇંગ પ્લેસ, પ્લેસ એટલે શું દર્શાવે, સ્થળ દર્શાવે, એટ રેલવે સ્ટેશન, એટ બસ સ્ટેશન, આવી રીતે કરીશું. પણ આપણે શું શીખીએ, ટાઈમ. વાક્ય જો કાઉન્સમાં શું દર્શાવ્યું છે એ પ્રમાણે તમે જો ત્યારે આપણને આવડે. જો એમ ઉદાહરણ મૂક્યા છે આવડે આપણને, એક્ઝામ્પલ જોવો, આને એક્ઝામ્પલ જોઈએ આપણે. માનો કે એક એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ, તો કે રાહુલ ગોઝ ટુ ઓફિસ બ્લેન્ક બ્લેન્ક, પછી કાઉન્સમાં આપણને શું આપે, તો કે સ્પેસિફાઇંગ ટાઈમ, બરાબર. હવે શું બને, રાહુલ ગોઝ ટુ ઓફિસ એટ 10 o'clock મોર્નિંગ, એ 10 o'clock મોર્નિંગ, પછી પછી ઓન, ઓન ટાઈમ એ પણ દર્શાવી શકીએ. હવે આને આપણે દર્શાવો તો એ ન દર્શાવે, કારણ કે રાહુલ એ ક્રિયા જવાની ક્રિયા દર્શાવે છે. રાહુલ કાંઈ સવારે 10 વાગે જાય છે અથવા ઓન સમય, સમય પ્રમાણે સમયની સાથે ત્યાં પહોંચી જાય છે રાહુલ. તો કે રાહુલનો સમય જ કયો થયો, 10 વાગ્યાનો, ઓન ટાઈમનો ઉપયોગ, આનો ઉપયોગ આપણે કરી શકતા નથી. એમ બને રાહુલ ગોઝ ટુ ઓફિસ ઇન ટાઈમ ન થાય, બરાબર. ચાલો આપણે ઉદાહરણ જોઈએ. આપણે પહેલાં ભૂસી નાખીએ, બીજા જોઈએ આપણે. હજી આજે પ્રેપોઝિશન 3 જોઈએ, હજી બીજા જોઈએ આપણે. પહેલાં ભૂસી નાખીએ આપણે, તો કે ચાલો હવે આપણે બીજા જોઈએ, તો કે આપણે ઓન, ઇન, એટ જોઈએ, બરાબર છે. ચોથું જોઈએ આપણે, ચોથું યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલે, આ પણ સમય દર્શાવે છે. યસ્ટરડે એટલે શું થાય, ગઈકાલે, આ પણ સમય દર્શાવે છે. પાંચમું ટુમોરો, યસ, સમય દર્શાવે, આવતીકાલે હું ઝૂ પ્રાણી સંગ્રહાલયમાં જઈશ, યસ. પછી લાસ્ટ, ગઈ રાત્રે, તો કે લાસ્ટ નાઇટ, લાસ્ટ ડે, એવું કહી શકીએ આપણે, બરાબર. પછી સાતમું યસ્ટરડે, ટુમોરો, લાસ્ટ. પછી ફોર,
આપણે સમિતિ ફોર ક્યારે દર્શાવવાનું મિત્રો? તો કે ચોક્કસ ચોક્કસ વર્ષ દર્શાવે. તો કે ચોક્કસ વર્ષ દર્શાવે કયું? તો કે ફોર ટેન યર, ફોર ફાઈવ યર, ફિફ્થ યર, પછી ફોર ટુ યર. આ છે ને, આ દસ પાંચ બે છે ને, ચોક્કસ સમય દર્શાવ્યો આપણે. શું દર્શાવ્યો? એક્ઝેક્ટ ચોક્કસ સમય દર્શાવ્યો, બરાબર છે. આ આપણે શીખ્યા ફોર વાળું, આ તમે નવમાં દસમાં પણ શીખ્યા છો. હવે આઠમું, આ આઠમું છે તો કે સિન્સ. સિન્સ શું દર્શાવ્યું? તો કે ચોક્કસ વર્ષનો સમયગાળો દર્શાવે. તો કે કેવી રીતે? તો કે સિન્સ 1990, સિન્સ 2020, ના હજી 2020 ચાલે છે તો આપણે અહીંયા 2090 કહી શકીએ છીએ. યસ, આવી રીતે, બરાબર, આવી રીતે પણ કહી શકીએ છીએ આપણે. હવે ઇન 1990 છે એમાં પણ આપણે કહી શકીએ, ચોક્કસ સમય પણ દર્શાવે છે. પ્રશ્ન થયો હશે તમને, બરાબર. તો આટલા છે આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. આઠ છે એ, તો કે સૌથી પહેલાં આપણે કયું જોયું? ઓન જોયું. બીજું કયું જોયું? તો કે ઇન જોયું. ત્રીજું એટ જોયું. ચોથું યસ્ટરડે, ગઈકાલે. પાંચમું ટુમોરો. છઠ્ઠું લાસ્ટ, લાસ્ટ ડે, લાસ્ટ નાઇટ, આઈ વોઝ ધેર, એમ કહી શકીએ, સમય દર્શાવે. પછી સાતમું છે ફોર. શું દર્શાવે? તો કે ચોક્કસ વર્ષ દર્શાવે. ફોર ટેન યર, ફોર ટુ યર, આ બધું છે ચોક્કસ સમય દર્શાવે છે. સિન્સ, તો કે ચોક્કસ વર્ષનો સમયગાળો. એકદમ આ જે તમારે સિન્સ પૂછ્યા તો યાદ રાખો, તમારે ચોક્કસ કે પાછળ વર્ષ જ આપેલું છે. ત્યાં તમને એ વર્ષ આપેલ, ઓલું એક બે ત્રણ વર્ષ છે એ આપેલ, માત્ર યર આવી રીતે આપ્યા છે. 1990, 2019, 2003, 2004, 2005, 2006 એવી રીતે આપેલા હશે. તો મિત્રો આ આઠ છે આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. આ આઠનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ સ્પેસિફિકને? આમાં ઘણા બધા બીજા આવે છે, પણ આપણે અહીં આજે આઠ મહત્ત્વના છે એ આપણે લીધા છે, સમજાય? તો કે આ શું દર્શાવે? સ્પેસિફાઇંગ ટાઈમ દર્શાવે છે. તો હવે આપણે ઉદાહરણો શરૂ કરીએ, એટલે આપણે મજા આવે કંઈક. આને પહેલાં આપણે હવે કાઢવું જ પડશે, ડસ્ટરને મારી પાસે રાખીશું. ચાર મૂકી દઈ. ઓકે, એક્ઝામ્પલ એક્ઝામ્પલ જોઈએ આપણે. તો કે વિજય કમ્સ, આપણે એમ કે વિજય કમ્સ ઇન માય હોમ, ફૂલ સ્ટોપ, પછી કૌંસમાં સ્પેસિફાઇંગ ટાઈમ. ચાલ, રાહુલ મારા ઘરે આવે છે, પણ આપણે સમય દર્શાવવાનો છે તો શું કહેશું? તો કે સોરી, વિજય, હો વિજય આવે છે. વિજય કમ્સ ઇન માય હોમ, વિજય કમ્સ ઇન માય હોમ ઓન ટાઈમ એટ 10 o'clock ઇન ટાઈમ, કહી શકીએ. યસ, ઓકે. વિજય મારા ઘરે આવે છે, ના ઇન માય હોમ અહીંયા છે, ઓ સોરી, ઇન માય હોમ, ઉતાવળ છે, બરાબર, અહીંયા ફૂલ સ્ટોપ, અહીંયા ફૂલ સ્ટોપ, વાક્ય પૂરું થાય છે. ઓકે, વિજય કમ્સ ઇન માય હોમ ઓન ટાઈમ એટ 10 o'clock ઇન ટાઈમ. ત્રણમાંથી કોઈ પણ ઉપયોગ કરો તો આપણો જવાબ બની ગયો. આપણને રોકડો એક માર્ક મળી ગયો. સવાલ શેનો છે? એક માર્કનો છે. પછી આપણે વાક્ય તમે ગમે પણ આ ત્રણેયનો ઉપયોગ કરો ને વાક્ય સાચો લખો તો એક માર્ક રોકડો જ છે. પછી આનો અડધો લેવા, આનો આપણે હાફ લેવા જઈએ, પચાસ થાય તો એ બધા આઠાના લેવા જવા કરતાં એક રૂપિયાનો લઈ, સમજાય? તો એવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. પછી આપણે હજી એક ઉદાહરણ જોઈ, જવું તો નથી આમ નામ. ચાલ, ચેન્જ કરીએ માર્કર. તો કે આઈ વિલ ગો ટુ ઓફિસ બ્લેન્ક. ચાલો, આનો જવાબ મને આપો. આઈ વિલ ગો ટુ ઓફિસ, આનો જવાબ તમે બનાવો. સમય આપું છું તમને, આઈ વિલ ગો ટુ ઓફિસ.
આઈ વિલ ગો ટુ ઓફિસ, પછી શું મૂકશો? સાવ ઇઝી છે, શું બનશે? ઘણાને જવાબ આવડી ગયા છે. આઈ વિલ ગો ટુ ઓફિસ ઓન ટાઈમ ટુમોરો એટ 11 o'clock. યા આપણે કહી શકીએ, કહી શકીએ ઇન ટાઈમ, આવી રીતે કહી શકીએ આપણે. આઈ વિલ ગો ટુ ઓફિસ ઓન ટાઈમ, હું સમયસર ઓફિસે પહોંચી જઈશ. હું આવતીકાલે ઓફિસે જઈશ. હું સવારે 11 વાગે મોર્નિંગ લખી નાખવાનું છે. 8:11 o'clock મોર્નિંગ આપણે પાછળ કરીએ, મોર્નિંગ લખી જ નાખીએ. રાતે આવશે કે દિવસે સવારે આવશે એ તો દર્શાવવું પડશે ને. યા આઈ વિલ ગો ટુ ઓફિસ એટ 11 o'clock મોર્નિંગ, સવારે 11 વાગે ઓફિસે જઈશ. જોયું, આ આપણો જવાબ બની ગયો. પ્રેપોઝિશન યાદ રહે તો આપણને પરફેક્ટ ફાવે આપણને, સમજાય? તમે એકવાર આ જોઈ લો. જોવાઈ ગયું? તો આપણે બીજા ઉદાહરણો લઈએ. ચાલ, આ ગયું. બીજા ઉદાહરણ જોઈએ તો આપણે એમ કહી શકીએ, માનો કે અમિત રીચ્ડ બ્લેન્ક સ્પેસિફાઈંગ ટાઈમ. મિત્રો, આ જોવાનું નથી તમારે, માત્ર આ જોવાનું છે. એટલે આપણે આને દર્શાવવાનું છે. આપણા માટે મહત્વ ડિસ્ક્રાઇબિંગ, એક્સપ્રેસિંગ, સ્પેસિફાઈંગ હશે એની પાછળનું જે છે આપણા માટે મહત્ત્વનું છે. આ તો બધું આવડતું જ છે. અમિત રીચ, હવે યાદ રાખો, રીચ જો આપણને ક્રિયાપદ આવડતું હોય, રીચનો મિનિંગ શું થાય? REACH, રીચ એટલે શું થાય? તો કે પહોંચી જવું, પહોંચી જવું. તો આ એનું V2 છે. શું કામ? ભૂતકાળ છે, આ વાક્ય ભૂતકાળનું છે, આપણે ખબર પડે, કારણ કે રીચ. બીજું એ કે V3 હોય, માનો કે આ V3, આ V1, આ V2 ને આ V3 છે. તો આ V3નો ઉપયોગ કરવો હોય તો રીચની પહેલાં તમારે હેવ, હેઝ, હેડ, શેલ હેવ, વિલ હેવ, શેલ હેવ તો આવશે નહીં, ભાઈનું નામ છે એટલે વિલ હેવ, આનો ઉપયોગ હોય તો. હવે આપણને ખબર પડી કે આ તો છે નહીં, તો માત્ર આ વધ્યું એટલે આ વાક્ય કયું છે? તો કે આ વાક્ય છે ભૂતકાળનું વાક્ય. જોયું કેમ ખબર પડી? ટેન્સ આવડતા હોય તો, નકર આ બધું બાઉન્સ થઈ જાય. તમે અપરકટે નો મારી એકો બાઉન્સ થઈ જાય, સમજાણું? આને તમારે તો આમ તો ન બોલવું જ પડે કે વાઇટ પડે. જોયું, એમ તો અમે મેચ જોઈએ. તો ઉદાહરણ એ છે મારું કહેવાનું કે મિત્ર, આપણે ટેન્સ આવડતા હોય તો આપણને બધા વાક્યો આપણે સમજી શકીએ છીએ. અમુક એવા મિત્રો છે કે એ ટેન્સ સમજી શકે છે, સમજાણું? પણ આપણે એ લોકો પ્રેક્ટિસ કરી હોય, પણ આપણે પ્રેક્ટિસ કરો. તમે ખાલી 5 દિવસ સુધી સતત ટેન્સની પ્રેક્ટિસ કરો તો ઓટોમેટિક તમને ટેન્સ આવડી જાય. તમે પણ વાક્ય શીખવું પડે. બીજું એ ક્રિયાપદ, ક્રિયાપદ છે એ અનંત સુધી છે. તો આપણે જે જેટલા ક્રિયાપદ થાય દરરોજના એટલા કરો. પણ યાદ રાખજો મિત્રો, અહીં વાક્ય આપેલું છે એનું તમને એના ક્રિયાપદનું ગુજરાતી આવડવું જોઈએ. ગુજરાતી જ આવડશે નહીં તો તમે એને આને કહેતા રહો કે તું મને નથી આવડતું, એવી પરિસ્થિતિ ઊભી થાય. એક મારખાટ હોય છે અને આપણો સમય છે 10 મિનિટ જાય. એક વાક્ય માટે આપણે 10 મિનિટ ફાળીએ તો વિચાર કરો, 3 કલાક હોય આપણી પાસે તો આપણે કેટલો સમય લઈએ છીએ. બાકી રહી જાય બધું, સમજાણું? જમણવાર બાકી રહી જાય, છેલ્લે પછી વળાવવા તો પડે, પછી કાંઈ ઝાન તો લીંચાવી પડે ને, બધું બાકી રહી જાય. એમ તો ન હાલે, આપણે સમયસર હાલવું પડે, ગોળદાદાને વ્યવસ્થિત પૈસા આપી દેવા પડે, સમજાણું? ઓકે, દક્ષિણ આવો. એટલે આવી રીતે આપણે કરવું છે મિત્રો. આપણે સમયની સાથે આપણે શીખીએ છીએ સ્પેસિફાઈંગ ટાઈમ. એમાં જ આ ઉદાહરણ આવ્યું, યાદ આવ્યું, બહુ બેસ્ટ. સમયની સાથે ચાલો, પ્લસ પેપર વ્યવસ્થિત 3 કલાકની અંદર બધું વ્યવસ્થિત લખાય એવું બનાવો, એવું પેપર પરફેક્ટ બનાવો તમે. ઓકે, આ ઘણું બધું કીધું છે તમને આવું બધું, પણ વિડીયો લેક્ચરમાં બહુ ઓછું કીધું છે તમને બધાએ, બરાબર? હું કહું છું. ઓકે, આપણે રમૂજ રીતે ભણતા જઈએ એટલે આપણા માટે સારું છે. ઓકે, આનું આપણે બને પહેલાં આને હવે કાઢી નાખીએ, આપણે આ બધું ચિતરી નાખ્યું છે એ.
ચાલ હવે આનું આપણે બનાવીએ. માનો કે સ્પેસિફિક ટાઈમ પણ જવા દઉં છું હું, ભૂતકાળ ગયું, ફરી વાર લખીએ છીએ વાક્ય. ચાલો શું હતું વાક્ય? તો કે અમિત રીચ્ડ, તો શું બને? ઓન ટાઈમ, ઇન ટાઈમ, યસ્ટરડે, લાસ્ટ નાઈટ, આવી રીતે બને. પણ ક્યારે? યાદ રાખજો, જ્યારે વાક્યમાં લાસ્ટ નાઈટ હોય તો શું કે? અમિત રીચ્ડ એટ ઓફિસ અથવા ટુ ઓફિસ લાસ્ટ નાઈટ, યસ્ટરડે, ઇન ટાઈમ, ઓન ટાઈમ. જોયું કેટલું બધું વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કર્યો, કહી શકીએ છીએ આપણે. સમજાણું? આવી રીતે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો હજી એક વાક્ય આપણે જોઈએ. માનો કે વી હેડ લીવડ ઇન ધીસ હાઉસ બ્લેન્ક. સ્પેસિફિક ટાઈમ કાઉન્સમાં લખતો નથી, યાદ રાખજો. તો શું બને? વી હેવ લીવડ ઇન ધીસ હાઉસ ફોર 10 યર અગો. જોયું? આ ઘરની અંદર, અહીંયા સોરી હેડ છે, હેવ નથી, હેડ, યસ. આ ઘરને સોરી આ ઘરમાં અમે છેલ્લા 10 વર્ષથી રહેતા હતા. લીવ એટલે રહેવું, થયું, આવી ગયું. ફોર તો આ સમય દર્શાવી દીધો, ફોર 10 યર, સમજાય? એમ પણ દર્શાવે ફોર 10 યર છે, તો અહીંયા સિન્સ 1990 એટલું. આ ઘરની અંદર અમે 1990 રહેતા હતા. આ પણ ચાલે, જોયું? સાવ ઇઝી છે. આપણે માત્ર યાદ રાખવાનું છે મિત્રો, આપણે સમય દર્શાવવાનો છે, બરાબર? સમય દર્શાવી દો તો આપણો એક માર્ક છે, આ એ આપણો ગોલ છે, એ આપણે મળી જાય. પણ સ્પેસિફિક ટાઈમ, હવે યાદ રાખજો, જ્યારે પણ સમય આપણને વાક્યમાં કાઉન્સમાં હશે ત્યારે તમારે તરત કાઉન્સમાં જોવાનું, એની અંદર કાં 10 વાગ્યા કાં કોઈ પણ સમય દર્શાવેલો અથવા કાંઈ પણ સિન્સ ફોર દર્શાવેલું હોય, લાસ્ટ, યસ્ટરડે, ટુમોરો, એ બધું દર્શાવેલું હોય, તો સીધું તમારું માઇન્ડ છે એ ટાઈમ છે એ દર્શાવે ત્યાં જાવ છો. અને આપણે બ્રેકેટમાંથી શોધી શકીએ કે આ જવાબ બને છે, આપણે ડાયલોગમાંથી શોધી શકીએ કે આ જવાબ બને છે, પ્લસ આપણે જો વાક્ય બનાવતા આવડે આર્ટ્સ કોમર્સના ભાઈ તો એમાંથી આપણે કરી શકીએ છીએ. સાવ ઇઝી, એકદમ વેનિશ પાવડરની જેમ એકદમ ક્લીન કરી નાખી વ્યવસ્થિત, સમજાય? એટલે મિત્રો યાદ રાખજો, સ્પેસિફિક ટાઈમ છે ઇઝી છે, પણ જો તમને સમય શોધતા આવડશે કાઉન્સમાંથી તો આપણે આ એક માર્ક મળી શકે છે. તો આપણા માટે આ ખૂબ જ મહત્ત્વનું પણ કહી શકીએ છીએ, સમજાય? તો સિન્સ ફોર છે જે આપણે 8 લખ્યા છે, 8 નો આઈ થિંક લખ્યા છે, 8 જ લખ્યા છે, તો એ યાદ રાખો તમે, સમજણ? એ મેન છે, સમજાય? એ યાદ રાખો તમે. અને સમયની સાથે ચાલો તો આપણને સ્પેસિફિક ટાઈમ છે એ આવડશે. હવે એવું મનમાં ન રાખો કે મારી પાસે 4 મહિના છે, 4.5 મહિના છે, હું શું કરીશ, કાંઈ ન થાય, બધું થઈ જાય, કાંઈ ન થાય. 1.5 મહિનામાં બધું વ્યવસ્થિત તૈયારી કરો તો બધું થઈ જાય, સમજો? દરિયો તો છે, દરિયો તો છે, સમજાણો? આખો ગ્રામર છે, દરિયો તો છે ઇંગ્લિશનો, પણ એને એક વાટકામાં ભરી લેવાનું છે આપણે, આપણે વ્યવસ્થિત રીતે આપણે તૈયારી કરી, સમજાણો? ઓકે, એકવાર આ જોઈ લો. ચાલો મિત્રો, તમે મને એવી આશા છે કે તમને આવડી ગયું છે. તો આપણે અહીં અટકીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ બધાયને.